હેલો સ્ટુડન્ટ્સ, લર્નિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે જે આની પહેલા એક સક્સેસ પર્સનનો વિડીયો જોયેલો હતો, બરાબર, એએસઆઈ તરીકે ફરજ બજાવતા છે, જેનું નામ હતું હાર્દિક પંડ્યા. તો આજે આપણે એવા નેક્સ્ટ જે ગવર્મેન્ટ એક્ઝામ દઈને સક્સેસ થયેલા પર્સન છે, ફિલ્ડ અલગ છે એનું, એનું આપણે આજે ઇન્ટરવ્યુ લેસી અને આપણે જાણીશી કે કેવી રીતે સક્સેસ થયા, શું એની તૈયારી હતી, બરાબર, અને એના પાસેથી આપણે કંઈક એવું મોટિવેશન લેશી કે જેથી કરીને તમને પણ આગળ વધવામાં તકલીફ ના પડે, તમને પણ થોડું ઘણું મોટિવેટ થાવ. ચાલો, તો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ જામનગર જીજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા કુણાલ મહેતા સાથે. તેઓ આપણી સાથે જોડાઈને આપણી સાથે વાતો કરશે, આપણા ક્વેશ્ચનના આન્સર દેશે, કે જેથી કરીને તમને ખબર પડે કે મારે કયા કઈ રીતે તૈયારી કરવી. ચાલો આપણે કુણાલ મહેતા સાથે વાત કરીએ, તેઓ આપણી સાથે જોડાઈ રહેલા છે. ચાલો. સૌથી પહેલા તો તમે અમારા સ્ટુડન્ટને થોડોક તમારો ઇન્ટ્રો આપો, બેઝિક ઇન્ટ્રોડક્શન તમારું. મારું નામ બેઝિકલી કુનાલ દીપકભાઈ મહેતા છે. હું જામનગરની જીજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ એટલે નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. 2019 થી અહીંયા ફરજ બજાવું છું. ઓકે, તમે કહેશો મારા સ્ટુડન્ટને કે તમે શરૂઆત છે ક્યાંથી કરી, તમને સરકારી નોકરી કરવા માટે પ્રેરણા છે કોની પાસેથી મળી? એક્ચ્યુઅલી લોંગ સ્ટોરી છે, મને થોડો સમય આપશો તો હું વિસ્તારપૂર્વક તમારા સ્ટુડન્ટ. હા હા, વાંધો નહીં, શ્યોર છું. મારી એક્ચ્યુઅલી જર્ની સ્ટાર્ટ થઈ 2015 થી. મારી ફર્સ્ટ જે જોબ હતી એ જિલ્લા પંચાયતની હતી. એક્ચ્યુઅલી પહેલા હું આ ફિલ્ડ વિશે થોડુંક તમને કહી દઉં, કેમ કે થોડું ડિફરન્ટ છે, તમારા વ્યૂઅર્સ આઈડિયા હશે, બટ તો બી કહી દઉં જે લોકોને ખ્યાલ ના હોય. એક્ચ્યુઅલી નર્સિંગ ફિલ્ડ જે છે એ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની તમામ નાનાથી લઈને મોટા દવાખાના સુધી બધી જગ્યાએ અવેલેબલ હોય છે નર્સિંગની પોસ્ટ. નાનું ગામડાનું દવાખાનું હોય કે મોટી ડિસ્ટ્રિક્ટની સિવિલ હોસ્પિટલ હોય, બધી જગ્યાએ છે. તો મારો પહેલો ઓર્ડર હતો એ જિલ્લા પંચાયતનો હતો, દાહોદ જિલ્લામાં હતો. અચ્છા. અને એ રાજ્ય સરકારની વનબંધુ કલ્યાણ યોજના જે છે, જે ટ્રાઇબલ એરિયામાં ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટે ચલાવેલી છે, એમાં મારો ફર્સ્ટ ઓર્ડર હતો દાહોદમાં, બરોબર. બટ એમાં એવું હતું કે એ નોન ટ્રાન્સફરેબલ હતું. ટ્રાઇબલ એરિયાની જે મહેકમ હોય ત્યાં તમારું ટ્રાન્સફર થઈ શકે. મારું હતું જામનગર, મતલબ હું જામનગર ટ્રાઇબલ એરિયા નથી તો હું જામનગર કોઈ દિવસ બદલી કરાવી શકું નહીં. તો મેં નવેસરથી આ એક્ઝામની શરૂઆત, આ એક્ઝામની પ્રિપેરેશનની શરૂઆત કરી અને 2019માં ફરી પાછો અહીંયાથી અહીંયા જામનગરમાં મારો ઓર્ડર નીકળ્યો. સરકારી નોકરીની પ્રેરણા છે કોની પાસેથી મળી, મતલબ ઘરમાંથી કોઈ એવું હશે કે જે તમને મોટિવેટ કરતું હશે સરકારી નોકરી મેળવવા માટે? યસ, એક્ઝેક્ટલી. મારી એક્ચ્યુઅલી હું એમ કહી શકું કે આ મારી ફેમિલી ટ્રેડિશન છે. મારા ફેમિલીમાંથી ઓલમોસ્ટ બધા નર્સિંગ ફિલ્ડમાં હતા. મારા દાદી જે છે એ બી નર્સિંગ ફિલ્ડમાં હતા. મારા જે બે ફોઈ છે એ બી નર્સિંગ ફિલ્ડમાં છે. અચ્છા, હા, એટલે ફેમિલી બેકગ્રાઉન્ડ જ એમ કે નર્સિંગમાંથી તમને એમાંથી પ્રેરણા મળી, બરાબર ને, એમ કહી શકાય. એક્ઝેક્ટલી એવી રીતે કહી શકીએ આપણે. મેં મારી દાદીનો વારસો સાચવી રાખ્યો છે એવું પણ કહી શકીએ. હા હા, બરાબર. તો તમારો ત્યારે ગોલ શું હતો, તમે જે સ્ટડી કરતા હતા અથવા તો આફ્ટર સ્ટડી કે બિફોર સ્ટડી, તમે શું વિચારીને રાખ્યું હતું પહેલેથી ગોલ તમારો? યસ યસ, એક્ઝેક્ટલી. મેં જ્યારે હું 12th મેં મારું ક્લિયર કર્યું એના પછી મારો ગોલ હતો કે ગમે તે રીતે ગવર્મેન્ટ જોબમાં સિલેક્ટ થવું. અચ્છા, ઉત્તીર્ણ થવું, સારા માર્ક્સ થી પાસ થવું અને ગવર્મેન્ટ જોબમાં જે પ્લેસ આપણે જોતું હોય ત્યાં આપણને મળે, મતલબ ગવર્મેન્ટ જોબ આપણને મળે. તો મેં ત્યાંથી જ પ્રિપેરેશન ચાલુ કરી દીધી હતી. 12th પતી હોય એના પછી મારું નર્સિંગ ફિલ્ડમાં ગયો હું, ત્યાંથી મારી પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ હતી. એના પછી મારું ડ્રીમ એ જ હતું કે ગવર્મેન્ટ જોબ સિલેક્ટ. હા, ઓકે. તો 12th પછી તમે નર્સિંગની તૈયારી ચાલુ કરી દીધી, બરાબર ને? યસ યસ યસ, એક્ઝેક્ટલી. એના પછી સીધું મેં નર્સિંગમાં એડમિશન લઈ લીધું. અચ્છા, ઓકે. હા હા, તો તમે સ્ટાફ નર્સની તો બરાબર છે, પણ એના સિવાય કે બીજી એક્ઝામ આપતા ગવર્મેન્ટની? ગવર્મેન્ટની મેં બીજી આપણે એક તો તલાટીની આપી છે, પછી જીપીએસસીની પ્રિપરેશન બી કરતો હતો હું. અચ્છા, ઓકે. યસ, જીપીએસસીની પ્રિપરેશન. સરસ સરસ.
તો જીપીએસસી માં તમે પ્રિલિમ એકેવાર પાસ કે મેઇન્સ કે એવું કઈ કર્યું હતું આગળ કે પછી નર્સિંગ માં જ આગળ વધી હતી? નહીં, હું અપીયર થયો હતો. અચ્છા, હા, ક્લિયર તો નથી થઈ, બટ એના પછી મારો આ ઓર્ડર નીકળી ગયો તો મારું જે મારી ફિલ્ડ માં હું સેટિસ્ફાઈડ થઈ. બરાબર છે. તો પછી એમાં પેલો પાછો ઊંડો ઉતર્યો નહીં. હા, એ બરાબર. તો એમાં તમે જયારે પ્રિપેરેશન કરતા હતા જયારે, ત્યારે તમારે વાંચન કેટલી કલાકનું, રીડિંગ કેટલી, ફિક્સ હતો કઈ સમય તમારો કે કેટલી કલાક? કેમ કે અમારા સ્ટુડન્ટ ને એ ખાસ ક્વેશ્ચન હોય છે કે કેટલી કલાક મેડમ રીડિંગ કરવું જોઈએ કે વગેરે. યસ યસ, એકચ્યુઅલી આમાં છે ને, રીડિંગ તો એવું છે કે આપણે મિનિમમ 8-10 આવર્સનું, 8-10 કલાકનું રીડિંગ હોવું જોઈએ. બટ આ એક ઓબ્સેશન જેવું છે આજકાલનું, આપણે જોઈએ છે આટલું કોમ્પિટિશન છે, બરોબર. આમાં કોઈ કલાકોની ગણતરી હોતી નથી, આપણે જેટલું પ્રિપરેશન કરીએ એટલું ઓછું છે. મિનિમમ કોઈ એવું, યસ, મિનિમમ કોઈ એવું વિચારતું હોય તો મિનિમમ 8-10 આવર્સની પ્રિપરેશન જરૂરી છે. હા, એ તો બરાબર છે, જરૂરી. પાછું જેટલું આપણે વાંચ્યું એટલું મગજમાં યાદ રહેવું છે, બાકી ખાલી કલાકો ના કલાકો તમે વાંચો પણ મગજમાં કઈ ઉતરે નહીં. બરાબર ને સર? સાચું છે. એક્ઝેક્ટલી, જે વાંચીએ એ પાછું આપણા માઇન્ડમાં આપણે અંદર ઉતરવું જરૂરી છે. અને આપણે પેપરમાં એ કઈ રીતે આપણી સામે એમસીક્યુ આવવાના છે, બરોબર. હવે એને સોલ્વ કરવા માટે આપણી પાસે ઓછો સમય હશે, હવે એ ફટાફટ આપણે કેવી રીતે સોલ્વ કરીએ, આપણું એક્ઝામ કેવી રીતે ફટાફટ પતે અને ટુ ધ પોઈન્ટ આપણી એક્ઝામ જાય, એની પ્રિપેરેશન કરવી ખૂબ જ જરૂરી છે. હા, બહુ જરૂરી પ્રિપેરેશન. તો અત્યારે કેમ કે કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે, તમે જોવો છો અત્યારે. એક્ઝેક્ટલી, આપણે જોઈએ છે કે બધી ફિલ્ડમાં, એક બધી ફિલ્ડમાં કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે અત્યારે. એક્ઝેક્ટલી, બધી ફિલ્ડમાં ખૂબ કોમ્પિટિશન છે, એટલે સ્ટુડન્ટ મિત્રોને હંમેશા એવી પ્રિપેરેશન કરવી કે આપણે ટોપની અંદર જ ફિનિશ કરીએ. આપણે કેટલા વર્ષ સુધી તમારે ભોગ દેવો પડ્યો એમ? મેં એક્ચ્યુઅલી મારું જે ડિપ્લોમા છે એ 2011 ની અંદર ફિનિશ કર્યું, પછી 1-2 યર જેટલું મેં પ્રિપેરેશન કર્યું ડેઈલી બેઝિસ ઉપર, સાથે સાથે મારી જોબ બી રનિંગ હતી. અચ્છા, હા, બસ એ સ્ટુડન્ટને ખાસ કહેવાનું, કેમ કે ઘણા સ્ટુડન્ટ એવા હોય છે જે કે મેડમ જોબ સાથે મારે પ્રિપેરેશન નથી થઈ શકતી તો હું શું કરું, જોબ છોડી દઉં કે નહીં? તો એ તમે ખાસ કહો કે જોબ સાથે પણ થઈ શકે છે જો કરવું હોય તો. બરાબર, ઓબ્વિયસલી તમે, એના બે ફાયદા છે. તમે તમારા જે કોચિંગ લેતા હો કે ક્લાસીસ લેતા હો એનો ખર્ચો પણ કાઢી શકો, સમયનો સદુપયોગ પણ કરી શકો અને પ્રિપેરેશન પણ કરી શકો. હંમેશા એટલું યાદ રાખવાનું કે આમાં જયારે એક્યુઝિસ આપણા દિમાગમાં આવવાના ચાલુ થઈ ગયા ત્યારે પ્રિપેરેશન નહીં થાય, બટ કોઈ જાતનું એક્યુઝિસ આપણા દિમાગમાં નહીં હોય તો આપણે એનું પ્રિપેરેશન બેસ્ટ રીતે કરી શકશું. હા, પછી જોબ હોય કે ના હોય, જોબ સાથે પણ તમે કરી શકો. બરાબર, ઓબ્વિયસલી ઓબ્વિયસલી જોબ સાથે કરવું એક્ચ્યુઅલી હિતાવહ છે. આપણે આપણો ખર્ચો પણ, ડેઈલી રૂટીનનો ખર્ચો પણ કાઢી શકીએ, કેમ કે જે ગવર્નમેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય એ ઓબ્વિયસલી મતલબ લીગલ એજના હોવાના છે, એડલ્ટ હોવાના છે, તો એ લોકોનો ખર્ચો એ લોકોને જાતે જ કાઢવો પડશે. હા, પછી હવે તમે આટલા વર્ષ પછી જે સફળતા મળી, બરાબર, જ્યારે સૌથી પહેલી વાર તમને ખબર પડી કે તમે આ ક્લિયર કરી દીધી છે એક્ઝામ, તો તમારી ખુશી ને તમારા પરિવારની ખુશી શું હતી એ થોડુંક તમે એક્સપ્રેસ કરશો જરાક સ્ટુડન્ટ સામે તો ખબર પડે. યસ, મારી પાસે આ મોકો બે વખત આવ્યો હતો, 2015 માં બી આવ્યો હતો અને 2019 માં બી આવ્યો હતો. તો હું સૌ પ્રથમ તમને 2015 વાળો કહીશ, એના પછી 2019 વાળો કહીશ. 2015 માં જયારે ફર્સ્ટ મારો જે ઓર્ડર નીકળ્યો, ત્યારે ઇન્ટરનેટ હતું, બટ આટલું બધું મતલબ આજના જમાનામાં અત્યારે જેટલું છે 2024 માં, ત્યારે એટલું બધું અવેલેબલ નહોતું. તો હું સાયબર કેફે માં જઈ અને મારું રિઝલ્ટ ચેક કરવા ગયો, ત્યારે મારા ફોન માં ઇન્ટરનેટ મતલબ હતું પણ આટલું સ્પીડ વાળું, હા, આટલું બધું નહીં હોય. બરાબર છે. હા, તો મેં ત્યારે જઈને ચેક કર્યું અને મારી ફર્સ્ટ ગવર્મેન્ટ જોબ ત્યારે મેં મતલબ ત્યારે મને એનો ફર્સ્ટ ઓર્ડર ત્યારે મને ખબર પડી કે હું મેરિટ લિસ્ટ માં આવી ગયો છું અને ખૂબ સારા માર્ક છે, પાસ થયો છું મેરિટ માં. અને પછી મેં મારા ફેમિલીને કહ્યું અને મારી આખી ફેમિલીએ મને કોંગ્રેચ્યુલેશન કહ્યું, આખી ફેમિલી મારા એટલે પણ મારો ઓર્ડર થોડો દૂર હતો, એની બધાને થોડી ચિંતા હતી. 2019 વાળું તો મારા માટે ડ્રીમ કમ ટ્રુ હતું. ત્યારે તમારો જે પહેલી ઓર્ડર આવ્યો ત્યારે તમારો ઓર્ડર ક્યાં હતો?
જામનગર થી તો ખાસું દૂર થાય દાહોદ એટલે. યસ યસ એક્ઝેક્ટલી. એક્ચ્યુઅલી 500 કિલોમીટર નો ડિફરન્સ છે બે વચ્ચે, દાહોદ વચ્ચે. તો એના પછી જયારે હું હવે 2019 ની તમને કહીશ, ત્યારે 2019 વાળું મારા માટે ડ્રીમ કમ ટ્રુ હતું. એ મારો ઓર્ડર નીકળ્યો, મતલબ મારે બદલી કરવાની બી જરૂર ના પડી, કશું જ નહીં, મારો ઓર્ડર જ ન્યુ હતો. અને મારા ઘરથી વોકિંગ ડિસ્ટન્સ મારા ફેમિલી ની પાસે જ મને જોબ મળી ગઈ. અચ્છા, વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. હા, યસ એક્ઝેક્ટલી. અને એ બી મેં ઓન એક ગવર્મેન્ટ જોબ માં રહેતા રહેતા મેં એની પ્રિપેરેશન કરી હતી, સેલ્ફ સ્ટડી ઉપર મેં મારી પ્રિપેરેશન કરી હતી. અચ્છા, તો બહુ સારું કહેવાય કે તમને જે જોઈતું હતું એ જ મળી ગયું ને, સાવ ઘરની પાસે જ, અને ક્યાંય જવાની પણ બીજે જરૂર નહીં ને. યસ, વોકિંગ ડિસ્ટન્સ માં મને જોબ મળી, ઘર આંગણે એકદમ જોબ મળી. એ જ્યારે મારો ઓર્ડર નીકળ્યો ત્યારે મેં મારા ફેમિલીને કહ્યું, એટલે એ અલગ જ ખુશી હતી કે હું ઘરે બી પાછો આવી ગયો, મારા ઘર, મારા ઘરની વોકિંગ ડિસ્ટન્સ માં મને જોબ મળી ગઈ, મારી ફેમિલી બી બધી રીયુનાઇટ થઈ ગયા. કે અમે લોકો પેલા દૂર હતા, મારા મધર ફાધર અહીંયા હતા અને હું છેક ત્યાં દાવડો હતો, એટલે અમે બધા પાછા રીયુનાઇટ થઈ ગયા. ઘરે પાછી આવવાની બી ખુશી અને ઘર આંગણે જોબ મળવાની બી ખુશી. હા, સાવ સૌથી પહેલા તો એ જ ખુશી કે સાવ ઘર પાસે જ જોબ મળે, એ પણ સરકારી નોકરી, એટલે આમ ડબલ ખુશી કહેવાય છે ને. યસ, ઘર આંગણે ગવર્મેન્ટ જોબ મળવી એ એક અલગ જ વસ્તુ છે. હા, એ બરાબર. તો તમે કઈ સાલમાં જોઈન થયા હતા અહીંયા જામનગરમાં? હું જામનગરમાં 2019 માં મેં જોઈન કર્યું. 2019 થી લઈને આજે મારા 5 વર્ષ, આ ફેબ્રુઆરી મારા જે પ્રોબેશન પીરિયડ હોય છે આપણે, ફિક્સેશન નો પીરિયડ, એ મારા પૂર્ણ થઈ ગયા 5 વર્ષ. અચ્છા, વાહ, કોંગ્રેચ્યુલેશન સર. થેન્ક યુ વેરી મચ. તો તમે સૌથી પહેલા જ્યારે જોઈન થયા ત્યારે તમારી પોસ્ટ શું હતી, સૌથી પહેલી પોસ્ટ કે એ જ પોસ્ટ હોય છે? કેમ કે આમાં કઈ સ્ટાફનેસ વિશે કઈ બહુ ખ્યાલ નથી એટલે. હા, હું ફીલ્ડ વિશે તમને થોડો આઈડિયા. નર્સિંગ ઓફિસરમાં તમે નર્સિંગ ઓફિસર અથવા સ્ટાફ નર્સ બે એક જ વર્ડ છે, ગવર્મેન્ટે હમણાં અપડેટ કરી અને એને નર્સિંગ ઓફિસરની પોસ્ટ કહી છે. તો નર્સિંગ ઓફિસરમાં તમે જોઈન કરો એટલે એ જ તમારો જોબ ઓર્ડર હોય છે, જ્યાં સુધી ગવર્મેન્ટ તમને પ્રમોટ ના કરે અથવા તમે ખાતાકીય એક્ઝામ ના આપો, ખાતાકીય પરીક્ષા ના આપો, ત્યાં સુધી તમે નર્સિંગ ઓફિસર. તમારા પે સ્કેલમાં ફરક પડતો જાય છે, જે ગવર્મેન્ટના ધારાધોરણ હોય છે એ મુજબ તમારો પે સ્કેલ વધતો જાય છે. એના પછી વોર્ડ ઇન્ચાર્જની, આપણે જે દર્દી જે વોર્ડમાં હોય છે બરોબર, એના ઇન્ચાર્જની પોસ્ટ આવે છે, વોર્ડ ઇન્ચાર્જની. એના પછી આસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટની પોસ્ટ આવે છે અને એના પછી નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટની પોસ્ટ આવે છે, એ હેડ ઓફ ધ હોસ્પિટલના નર્સ. તો અત્યારે તમે હાલમાં છો એ, હા, અત્યારે તમે હાલમાં છો એ કઈ કહેવાય? નર્સિંગ ઓફિસર એટલે કે સ્ટાફ નર્સ. અચ્છા, એમાં તમારે વર્ક શું હોય, થોડું શોર્ટમાં કહી દેશો વર્ક કેવી રીતે હોય, એમાં શું કરવાનું? અમારું વર્ક બેઝિકલી પેશન્ટ સાઈડનું હોય છે, જે દર્દી હોય છે બરોબર, ટોટલ સાર સંભાળ, ડોક્ટરના ઓર્ડર મુજબ ટોટલ એની સાર સંભાળ રાખવી, એને જે પ્રકારના ઇન્જેક્શન ચાલતા હોય કે આપણે જે શુદ્ધ ભાષામાં આપણે બાટલા ચડાવવા કે બરોબર, એને પાણી ચડાવવા, અને ડોક્ટરની ઓર્ડર મુજબ ડોક્ટર જે પ્રમાણે ટ્રીટમેન્ટ એની પ્રિસ્ક્રાઇબ કરતું હોય બરોબર, એ સંપૂર્ણ જવાબદારી નર્સિંગ સ્ટાફની હોય છે. તો હમણાં લાસ્ટમાં જે કોરોના મહામારી ગઈ એમાં પણ તમે ખાસી મહેનત કરી હશે, એવું કોરોનામાં શું કેવી સિચ્યુએશન હતી, જરાક થોડું કહેશો ત્યારે તમારી ને હોસ્પિટલમાં શું સિચ્યુએશન હતી? યસ, ખૂબ સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિ હતી. મારા એક્ચ્યુઅલી જોબ ઓર્ડર અહીંયા આવ્યા પછી 6 થી 7 મંથની અંદર કોરોના ની સેકન્ડ વેવ આવી ગઈ હતી, જેને ડેલ્ટા વર્ઝન વેવ કહીએ છે. એકદમ સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિ હતી. અને એમાં જોયું કે આપણે, યસ, ડોક્ટર નર્સિસે જે પ્રમાણે કામ કર્યું એનો ગર્વ નર્સિંગ ફિલ્ડને આજ સુધી છે. અને ડોક્ટર અને તમામ ડોક્ટર ને નર્સિસ ને અમે હજારો લોકોના જીવ બચાવ્યા. કોઈ પણ બહાર નતું નીકળી શકતું ત્યારે, પેશન્ટની સંપૂર્ણ સંભાળ સારવાર બધું નર્સિંગ સ્ટાફ ઉપર અને ડોક્ટર ઉપર ડિપેન્ડન્ટ હતું અને હજારો જીવ બચાવ્યા. એક પુણ્યનું કામ છે. હંમેશા નર્સિંગને આપણે નોબલ પ્રોફેશન કહીએ છીએ, ત્યારે એમાં એવું હતું ને કે કોરોનામાં વોર્ડમાં કોઈને સગા વાળા ને તો કોઈને એન્ટર થવા નતા દેતા, જે પેશન્ટ હોય એને જ રહેવાનું. એનું રીઝન છે, એનું રીઝન એ હતું કે કોરોના જે છે એ માણસ થી માણસ બહુ જલ્દી ફેલાતું હતું. એના જો દર્દીના સગા અંદર આવી જાય તો અમે કેવું છે કે અમે અમુક પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જેને આપણે પીપીઈ કીટ કહીએ છીએ
અમે બેનીને કામ કરતા હતા, હવે આપણે બધા સગાને એ ઉપલબ્ધ ના કરાવી શકીએ એટલે કોઈને. હા એ તો, હા એ બરાબર છે. તો બહુ સરસ અત્યારે તમે જે કામ કરી રહ્યા છો, બરાબર. આભાર તમારો સર, બધાય અમારા સ્ટુડન્ટ વતી કે તમે આટલી સરસ છે જીજી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છો. તો હવે પછીનું નેક્સ્ટ તમારો ગોલ શું છે? કઈ બીજી ખાતાકીય એક્ઝામ તમે આપવાના છો કે નેક્સ્ટ તમારો? યસ, અમારે છે ને એક્ચ્યુઅલી આમાં બે ટાઈપના પ્રમોટિવ પોસ્ટ હોય છે. એક છે ક્લિનિકલ સાઈડની, મેં આની પહેલા જે તમને આખું જે કહ્યું આખું હાયરાર્કી, એ ક્લિનિકલ સાઈડની હોય છે. હવે આમાં અમારે એકેડેમિક સાઈડ બી હોય છે, જેમ કે તમે નર્સિંગ સરકાર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર જે નર્સિંગ કોલેજીસ ચલાવતી હોય છે એમાં તમે નર્સિંગ પ્રોફેસર તરીકે પણ જઈ શકો છો. એટલે મેં એની નર્સ, યસ, એ એકેડેમિક ફિલ્ડ છે. તમે નર્સિસને તૈયાર કરી શકો, નહીં નર્સિસને ભણાવી શકો, સ્ટુડન્ટ નર્સ હોય ભણાવી શકો. તો એની મેં ખાતાકીય પરીક્ષા આપેલી છે, એનું રિઝલ્ટ હજી અવેઇટેડ છે. ઓકે, ઓલ ધ બેસ્ટ રિઝલ્ટ માટે સર, કે તમે એમાં પણ સક્સેસ થઈ જાવ. અમારા સ્ટુડન્ટ વતી, મારા વતી તમને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તો હવે તમે 2 અથવા 5 મિનિટ માટેની એવી કઈ મોટિવેશન સ્પીચ આપી શકો સ્ટુડન્ટ ને, કે જેથી સ્ટુડન્ટ મોટિવેટ થાય આ ફિલ્ડમાં અથવા તો કોઈ પણ ફિલ્ડમાં જવા માટે. તમે જેટલા લોકો લર્નિંગ ક્લાસીસ ને જોતા હો, વ્યૂ કરતા હો, જેટલા લોકો ગવર્મેન્ટ એક્ઝામ ની પ્રિપેરેશન કરતા હોય, બરોબર, હંમેશા એટલું યાદ રાખવું કે કોઈ બી એક પ્રયત્ન થી, ઘણી વખત એવું બનતું હોય છે ફર્સ્ટ પ્રયત્ન થી જ આપણે ગવર્મેન્ટ એક્ઝામ ક્રેક કરી લેતા હોય છે, બટ ફર્સ્ટ પ્રયત્ન થી જો ક્રેક ના બી થાય તો મહેનત હંમેશા ચાલુ રાખવી. આ ઓનગોઈંગ પ્રોસેસ છે, આનું કોઈ શોર્ટકટ નથી. હંમેશા મહેનત મહેનત અને મહેનત જ આનું એક રસ્તો છે. તમારો જે ગોલ છે ગવર્મેન્ટ જોબ નો એ હંમેશા પકડી રાખજો, અને આઈ એમ શ્યોર કે તમે મહેનત કરશો તો એક દિવસ તમે ગવર્મેન્ટ સર્વન્ટ બનશો અને ચોક્કસ બનશો. હા એ તો છે. અને મેડમ મારે એ બી કેવું છે કે તમે જે યુટ્યુબ ચેનલ ચલાવો છો લર્નિંગ ક્લાસીસ, અને એના જે વિડીયો છે મેં ઘણા બધા ઇન્ફોર્મેટિવ વિડીયો તમારી ચેનલ નામે જોયા છે. ખૂબ સરસ વિડીયો હોય છે, ખાસ કરીને તમે અમુક ટ્રિક્સ ને જે બધું કહેતા હો છો અને હિસ્ટ્રી રિલેટેડ જે તમારા અમુક જે વિડીયો હોય છે ગુજરાતની હિસ્ટ્રી રિલેટેડ ના અને અમુક ટ્રિક્સ ના ને એવા તમારા વિડીયો હોય છે, એ ખૂબ જ ઉપયોગી વિડીયો હોય છે. શોર્ટ ટાઈમમાં કોઈ, યસ, શોર્ટ ટાઈમમાં કેવી રીતે કોઈ વસ્તુ યાદ રાખવી એ તમારા વિડીયોઝ ઉપરથી ખૂબ સરસ રીતે આપણને, જે અમુક બુક્સમાં બી જોવા નથી મળતું એ તમારા વિડીયોઝમાં આપણને જોવા મળી જાય છે. થેન્ક યુ સર. વેલકમ મેડમ. ચાલો તો કુણાલ સર, તમારી સાથે વાત કરવાની અમને અને સ્ટુડન્ટને ખૂબ મજા આવી. તમે ખૂબ સારી મોટિવેશન સ્પીચ પણ આપી, અને જે જે સ્ટુડન્ટના મનમાં ક્વેશ્ચન હતા એ બધા તમે સોલ્વ કરી દીધા કે સ્ટાફ નર્સમાં શું હોય છે. જે લોકો સ્ટાફ નર્સમાં હવે નર્સિંગ ફિલ્ડમાં આગળ વધવા માંગે છે એ લોકોને હવે કાંઈ ડાઉટ નહીં હોય એવું મને લાગે છે, કેમ કે તમે બધા ડાઉટ છે એ ક્લિયર કરી દીધા છે અને મોટિવેશન પણ આપી દીધું છે, બરાબર, કે મહેનત કરો, મહેનત કરશો તો તમને સફળતા મળશે, બરાબર. તો આ છતાં બી કોઈને ડાઉટ હોય તો કમેન્ટ કરજો, કમેન્ટમાં હું તમને જવાબ આપી શકીશ. હા, કાઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો, બરાબર, સર પણ જવાબ આપી શકશે તમને એમાં, બરાબર. ચાલો તો હવે આપણે કુણાલ સર સાથે વાત કરીને ઘણો આનંદ થયો. ચાલો કુણાલ સર, હવે થેન્ક યુ સો મચ. હા, થેન્ક યુ. તો આ હતા કુણાલ મહેતા, જેની સાથે આપણે વાત કરી, જેની સાથે આપણે જાણ્યું, બરાબર, કે સ્ટાફ નર્સિંગ એ શું હોય છે, નર્સિંગની આખી પ્રોસેસ શું હોય છે, કયા ફિલ્ડમાં છે, તમારે કઈ એક્ઝામ આપવી જોઈએ અને કઈ રીતની પોસ્ટ હોય છે એ આપણે આજે કુણાલ મહેતા સાથે વાત કરી, બરાબર. આની પહેલા આપણે એએસઆઈ હાર્દિક પંડ્યા સાથે વાત કરી હતી. હવે નેક્સ્ટ છે બીજા પણ ગવર્મેન્ટ એમ્પ્લોયને આપણે લઈ આવશી કે એ લોકોએ કેવી રીતે સફળતા મેળવી છે. ત્યાં સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેજો, ખાસ કરીને જે લોકો નર્સિંગની તૈયારી કરે છે એ લોકો આ વિડીયોને શેર કરજો, જેથી બની શકે કે બીજા વિદ્યાર્થીઓને પણ એમાંથી કંઈક શીખવા મળે. ચાલો, થેન્ક યુ.